एक આંધળો છોકરો એક બિલ્ડિંગના પગથિયા ઉપર તેના પગની બાજુમાં ટોપી રાખી બેઠો હતો। સાથે તેણે એક સાઇનબોર્ડ રાખ્યું જેમાં લખ્યું કે હું અંધ છું, કૃપા કરી મને મદદ કરો। ટોપીમાં થોડા સિક્કા જ એકઠા થયા હતા। એક માણસ ત્યાંથી જતો હતો, તેણે પોતાના ખિસ્સામાંથી થોડા સિક્કા લીધા અને ટોપીમાં નાખ્યા અને પછી તેણે એ સાઇનબોર્ડ હાથમાં લીધું અને તેમાં ફેરફાર કરીને કેટલાક શબ્દો નવેસરથી લખ્યા અને સાઇનબોર્ડ પાછું મૂકી દીધું જેથી દરેક વ્યક્તિ ત્યાંથી પસાર થતા આ નવા શબ્દો જોઈ શકે। ટૂંક સમયમાં ટોપી સિક્કાઓથી ભરાવા લાગી। ઘણા બધા લોકો આ અંધ છોકરાને પૈસા આપી રહ્યા હતા। થોડા સમય પછી બપોરના એ માણસને એમ થયું કે હવે મને ફરી ત્યાં જવા દે અને પરિસ્થિતિ કેવી છે તે એક ચેક કરવા દે। તે ત્યાં પહોંચ્યો, ભિખારીએ તેના પગના અવાજ ઉપરથી તેને ઓળખી લીધો અને કહ્યું, ઉભારો, આજે સવારે મારું સાઇનબોર્ડ બદલનાર તમે જ હતા? વ્યક્તિએ જવાબ આપ્યો, હા, તમે એમાં શું લખ્યું હતું? તેણે કહ્યું, મેં માત્ર સત્ય જ લખ્યું છે, તમે જે લખ્યું એના કરતા થોડી અલગ રીતે લખ્યું છે, તમે લખ્યું કે હું અંધ છું અને મેં સુધારીને લખ્યું કે આજનો દિવસ સુંદર છે પણ હું તેને જોઈ શકતો નથી। બંને સાઇનબોર્ડ લોકોને કહ્યું કે છોકરો અંધ જ છે, પરંતુ પ્રથમ સાઇનબોર્ડે ફક્ત એટલું જ કહ્યું કે છોકરો અંધ છે। બીજા સાઇનબોર્ડે લોકોને કહ્યું કે તેઓ કેટલા નસીબદાર છે કે તેઓ અંધ નથી અને તેમાં આશ્ચર્ય નથી કે આ બીજા શબ્દો વધુ અસરકારક હતા। તમારી પાસે જે છે તેના માટે આભારી બનો, રચનાત્મક બનો, નવીન બનો, અલગ અને સકારાત્મક રીતે વિચારો। જ્યારે જિંદગી તમને રડવા માટે 100 કારણો આપે છે ત્યારે જિંદગીને બતાવો કે મારી પાસે તો હસવાના 1000 કારણો છે। અફસોસ વિના તમારા ભૂતકાળનો સામનો કરો। સૌથી સુંદર વસ્તુ એ છે કે વ્યક્તિને હસતી જોવી અને તેની પાછળનું કારણ તમે હો એ તો એનાથી પણ વધુ સુંદર।